नमस्कार, आप जो रहे आशोर वाली समाचार अने फटाफट खबरों साथे हूँ छु मासूम। गत वर्षे चोमासानी सीजन में सारो एवो वरसाद थयो हतो, जेथी अनेक विस्तारों में हजू पण कूवा बोर में पुष्कळ पानी जोवा मळी रह्यु छे। आ उपरांत उनाळु पाकनुं पण सारा एवा प्रमाणमां वावेतर थयु हतु, जे पाक हवे तैयार थवा जई रह्यो छे। आ साथे आगामी थोड़ा दिवसोमां आंगोत्रा मगफळी कपासना पाकनुं वावेतर शरू थशे। उनाळु पाक हवे तैयार थवा जई रह्यो छे अने आगामी 20 दिवस बाद आंगोत्रा पाक बजारमां वेचाण अर्थे आवा लागशे। बादमां खेडूतो चोमासु पाकना वावेतर माटे खेतरो माटे तैयार करवानी कामगीरी शुरू करशे। सोरठ पंथकनी वात करीए तो ज्यां हजु पण पियतना पाणीनी व्यवस्था हशे, त्यां 20 मे बाद ज आघोत्रा मगफळीना पाकनुं वावेतर शरू थई जशे। आ उपरांत जून महिनाना पहेला सप्ताहमां ज कपासनुं वावेतर पण शरू थई जशे। वात करीए अमुक विस्तारोनी तो अमुक गामो एवा हशे ज्यां गाममां 70% ખેતરમાં આઘોત્રા પાકનું વાવેતર થઈ જતું હોય છે। રાજકોટમાં શનિવારે રાજ્યનું સૌથી ઊંચું તાપમાન 43.8 ડિગ્રી રહ્યું હતું। આ સાથે રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચવામાં થોડું જ છેટે રહ્યું છે। તો વેધર એક્સપર્ટ અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાને કારણે વિન્ડ પેટર્ન ચેન્જ થશે અને ભેજનું પ્રમાણ વધવાને કારણે તાપમાન ક્રમશઃ 2 ડિગ્રી સુધી ઘટી શકે છે। તેમજ આવતીકાલથી 3 દિવસ સુધી ગરમીમાં રાહત મળશે। શુક્રવારની સરખામણીએ શનિવારે પવનની ઝડપ વધુ પ્રમાણમાં ઓછી રહી હતી। તેમજ શનિવારે પવન 15 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો। સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં જોઈએ તો રાજકોટની લગોલગ તાપમાન અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયું હતું, જે અનુક્રમે 43.4 અને 43.3 ડિગ્રી નોંધાયું હતું। આ સિવાય ભાવનગરમાં 43.3, દ્વારકામાં 32.5, ઓખામાં 33.4 નોંધાયું હતું। છેલ્લા 3 દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીથી વધુ નોંધાયો હતો, જો કે શનિવારે હીટવેવની આગાહી હતી, પરંતુ દિવસ દરમિયાન 11 કિલોમીટરની ઝડપે ભેજવાળો પવન ફૂંકાતા ગરમીમાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો। જો કે હજુ આજે પણ ગરમીનો પારો 43 ડિગ્રી રહેવાની આગાહી છે। ઈરાનમાં સક્રિય થયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 2 મેથી એટલે કે સોમવારે 5 દિવસ સુધી ગરમીનો પારો ઘગડીને 41 ડિગ્રીની આસપાસ રહેવાની વકી હવામાન વિશેષજ્ઞ વ્યક્ત કરે છે। ગરમ સૂકા પવનોની અસર તેમજ પવનની ગતિ 7 કિલોમીટરની આસપાસ રહેતી હોવાની બુધવારે શુક્રવાર સુધી ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ પહોંચતા હીટવેવનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ શનિવારે પવનની ઝડપમાં વધારો થવાની સાથે ભેજમાં વધારો થતાં ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે। કેવડિયાના નજરાણામાં વધુ એક વધારો થયો છે, હવે પાણી ઉપર જવાની સાથે રહી શકાશે। સુવિધા કાર્યરત કરી દેવામાં આવી છે। કેરાલામાં જોવા મળતા બોટ હાઉસની મુલાકાતી હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર લુપ્ત ઉઠાવી શકશે। કેવડિયાના એકતા નગર SOU ખાતે સી પ્લાનના તળાવ નંબર 3માં રહેવાની જમવાની સુવિધા સભર અદ્યતન બોટ હાઉસનું તરતું મુકાયું છે। કેવડિયામાં દેશ અને દુનિયાના પ્રવાસીઓને આકર્ષવા નવા નવા આકર્ષણો સમયાંતરે ઊભા કરવામાં આવે છે, ત્યારે કાશ્મીરમાં જેમ ડાર્લેકમાં શિકારા બેટ હાઉસ છે, તેવી જ રીતે કેરાલામાં હાઉસ બોટ છે અને કેટલાય પ્રવાસીઓ છે તેની મજા માણી હશે, ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ રહેવાને જમવાની સુવિધા સાથે અદ્યતન બોટ હાઉસ તરતું મુકાયું છે। નવી દિલ્હીમાં શનિવારે દેશના તમામ મુખ્યમંત્રીઓ અને ન્યાયમૂર્તિઓની સભા મળ્યા બાદ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને એક મહત્વની બેઠક મળી હતી। આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના અધ્યક્ષ CR પાટીલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે કૈલાશનાથ તથા સરકારના નંબર 2 અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યા હતા અને 3 કલાક સુધી ચર્ચા ચાલી હતી। આ બેઠક બાદ હવે ગુજરાતમાં એ ચર્ચાએ વેગ પકડ્યો છે કે આગામી 4 થી 5 તારીખે ગુજરાત વિધાનસભાનું વિસર્જન થઈ જશે। ગુજરાત સરકારમાં છેલ્લા કેટલાક દિવસમાં અમુક એવા પગલાં લીધા છે જેનાથી સંકેતો એવા આવી રહ્યા છે કે સરકાર હવે વહેલી ચૂંટણી કરવાના મૂડમાં છે। ગુજરાત સરકારે ચૂંટણી કમિશન વતી વિધાનસભાની ચૂંટણીનું કાર્ય સંભાળતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની બદલી કરીને તે જગ્યાએ પી ભારતને મૂકી દીધા છે। ઉપરાંત ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેનનું પદ કેટલાય વખતથી ખાલી છે, પરંતુ હવે તેમાં 4 સભ્યોની નિમણૂક કરાઈ છે। ઉપરાંત કઈ કેટલીય હેતુલક્ષી અને અન્ય જાહેરાતો પણ રાજ્ય સરકાર ગુજરાતના સ્થાપના દિવસ પહેલા મેના રોજ કરવા જઈ રહી છે। અમદાવાદમાં પૈસાની સામે ઊંચું રોકાણ મેળવવાની લાલચમાં એક વ્યક્તિએ 7 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે। આ યુવકને ટેલિગ્રામ પર એક એપની ચેનલ દેખાઈ હતી, જેમાં મહિને 5 થી 7% રિટર્ન પાતું હોવાનું દાવો કરવામાં આવ્યો હતો। શરૂઆતમાં યુવકને નફો બતાવાયો અને બાદમાં તેને ધીમે ધીમે 7 લાખ રૂપિયામાં નાખી દીધા, આખરે એપ જ બંધ થઈ ગઈ। હવે આ મામલે છેતરાયેલા યુવકે સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે। ઘટનાની વિગતો મુજબ
बोपल में रहता हितेश पटेल टेलिकॉम कंपनी माटे डेटा एंट्री ऑपरेटर नु काम करे छे। हितेश टेलिकॉम एप्लिकेशन पर माइटोकन एप विषे जाण्यू हतुं अने तेना विषे इन्वेस्टर्स ने मोटू रिटर्न आपवानो दावो करती हती। एप में महीने 5-7% रिटर्न मळतुं होवाना दावा कारणे तेने लालच में आ एप प्ले स्टोर पर थी डाउनलॉड करी हती। एप्लिकेशन डाउनलॉड कर्या बाद हितेशे डिसेम्बर 2021 में पहला 100 रुपयानुं रोकाण कर्युं हतुं। देश में 8 रिटायर्ड जज, 97 रिटायर्ड अधिकारी अने 92 रिटायर्ड आर्मी ऑफिसर सहित 197 लोकोए वडाप्रधान नरेन्द्र मोदी ना समर्थन में खुल्लो पत्र लख्यो छे। आज थी 4 दिवस पहला 108 अधिकारी को इंस्टिट्यूशनल कंडक्ट ग्रुप तरीके वडाप्रधान मोदी ने तरफ थी वडाप्रधान मोदी ने लखवामां आवेला पत्रनो जवाब मानवामां आवे छे। आ पत्रमां सीसीजीए वडाप्रधाने देश में चालती नफरती राजनीति खत्म करवानी अपील करी हती। शनिवारे पत्र लखनार लोकोए कह्युं छे के सीसीजीनी चिठ्ठी ते हताशानुं परिणाम छे जे ताजेतरमां विधानसभा चूंटणीमां पीएम मोदी सामे एकजूथ थईने सामे आव्या हता। आ लोको एवुं दर्शाववा मांगे छे के तेओ समाजहितमां काम करे छे। वडाप्रधान नरेन्द्र मोदीए शनिवारे तमाम राज्यना मुख्यमंत्री अने हाईकोर्टना चीफ जस्टिसनी संयुक्त कॉन्फरन्सने संबोधित करी हती, जेमां सुप्रीम कोर्टना चीफ जस्टिस, केन्द्रीय कायदा मंत्री अने तमाम 25 हाईकोर्टना चीफ जस्टिस पण हाजर रह्या हता। आ प्रकारनी छेल्ली कॉन्फरन्स 2016 योजाई हती अने 5 वर्ष बाद तेने आयोजित करवामां आवे छे। दिल्हीना विज्ञान भवनमां आ कार्यक्रम दरमियान मुख्यमंत्रीओ वच्चे राजकीय निवेदनबाजी अने आक्षेपबाजीथी दूर रहीने राजकारणनो बीजो रंग जोवा मळ्यो। आ तमाम राज्योना मुख्यमंत्रीओ એકબીજાને ખુલ્લેઆમ મળ્યા, એટલું જ નહીં ચા પીને ચર્ચા પણ કરી। મોરવા હડફ તાલુકા કક્ષાનો હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોરવા હડફ ખાતે શનિવારના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોરવા હડફ ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર ની વિશેષ ઉપસ્થિતિમાં હેલ્થ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણ દ્વારા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી આરોગ્યલક્ષી સેવાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી। આ હેલ્થ મેળામાં તાલુકા હેલ્થ કચેરી મોરવા દ્વારા પીએમ જય આયુષ્યમાન કાર્ડ, નિરામય ગુજરાત પ્રોગ્રામ અંતર્ગત એનસીડી સ્ક્રીનિંગ, આયુર્વેદિક હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ માર્ગદર્શન અને આઈસીડીએસ શાખાનું સુપોષણ અભિયાન માટે વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો। આ હેલ્થ મેળામાં સિવિલ હોસ્પિટલ ગોધરાથી પધારેલા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા આરોગ્ય સેવાઓ આપવામાં આવી, જેમાં કુલ 988 લાભાર્થીઓએ લાભ લીધો। ગુજરાતમાં ગરમીની સમસ્યાથી બીમાર પડવાના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 7 દિવસમાં 6,000થી વધુ લોકોને ગરમીની લગતી સમસ્યાનો શિકાર બની ચૂક્યા છે। ઇમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર અમદાવાદમાં છેલ્લા 7 દિવસમાં કુલ 6,735થી વધુ લોકો કાળઝાળ ગરમીથી બીમાર પડ્યા છે, જેમાં પેટમાં દુખાવાની સૌથી વધુ 1556 ફરિયાદ નોંધાઈ છે। આ પૈકી છેલ્લા 4 દિવસથી પેટમાં દુખાવાની દરરોજની 50થી વધુ ફરિયાદો સામે આવી રહી છે। ગરમીથી શ્વાસ લેવામાં સમસ્યા નડતી હોય તેના 1152 કેસ છેલ્લા 7 દિવસમાં નોંધાયા છે। આ ઉપરાંત કાળઝાળ ગરમીથી ચક્કર આવવા, મૂર્છિત થઈને પડી જવાના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। સમાચારોમાં આગળ વાત કરીએ, જૈનોની તપોભૂમિ અને સાક્ષર ભૂમિ તરીકે ઓળખાતા ખેડા જિલ્લાના વડામથક નડિયાદ શહેરમાં જગવલ્લભ સુરીશ્વરજી મહારાજ વિહાર કરતા નડિયાદ મુકામે આવી પહોંચ્યા છે। આ દરમિયાન પધારેલા મહારાજનું ભવ્યથી ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। નડિયાદમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના આગેવાને ધર્મચક્ર તપ પ્રભાવક આચાર્ય ભગવત શ્રીમદ વિજય જગવલ્લભ સુરીશ્વરજી મહારાજ અને હર્ષ વલ્લભ સુરીશ્વરજી મહારાજ પધાર્યા છે। શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા આ પધારેલા મહારાજનું નડિયાદ સ્થિત દભાણ ભાગોળ ખાતે રૂકમણી ટાવર નજીક સામૈયું કરવામાં આવ્યું હતું અને ભવ્યથી ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું। સામૈયા દરમિયાન જૈન સમાજના લોકો ઉમટ્યા હતા અને બેન્ડવાજા દ્વારા મારા સાહેબનું વિશેષ રીતે સ્વાગત કરવામાં આવ્યું। આગામી 3 દિવસ સુધી મહારાજ સાહેબ રોકાવાના હોવાથી શહેરના મુખ્ય જૈન દેરાસર ખાતે આ દરમિયાન તેઓનું વ્યાખ્યાન પણ રોજ સવારે યોજાશે। મહત્વનું છે કે નડિયાદના 52 યુવકો બેન્ડવાજાની જૈન સમાજ નડિયાદને સમર્પિત થયા છે, તેઓ દ્વારા પણ મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું છે। વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય નેતાઓની નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાતના પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે આમ આદમી પાર્ટીથી ડરવાની કોઈ જરૂર નથી, ગુજરાતે ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા છે। આમ આદમી પાર્ટી ઉપર તેમણે કરેલા પ્રહારને કારણે આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ બોલાવીને તેમને જવાબ આપવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં
कहवायु के प्रयोग करवानु बंद करो, तमाम मोर्चे गुजरात ने नुकसान थयु छे। आम आदमी पार्टी ना संगठन महामंत्री मनोज सोरठिया जणाव्यु छे के भारतीय जनता पार्टी भाजप ने प्रयोगशाळा मानी रही छे। तेमनी आ प्रयोगशाळा मां केवा केवा अखतरा कर्या छे तेनी वात लोकोने करवी जोईए। तेमने करेला खतराने कारणे गुजरात ने तमाम मोर्चे नुकसान थयु छे। आम आदमी पार्टी खूब ओछा समयमां देशभरमां पोतानी छाप छोड़ी रही छे। कोरोना काळ दरमियान रेमडेसिविर इंजेक्शनની કાળાબજારીનો વધુ એક મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે। દેવભૂમિ જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલે દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈ ચૂક્યો હતો, તેમ છતાં કે દર્દીના નામે 3 રેમડેસિવિર ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલે જનરલ હોસ્પિટલ પાસેથી મંગાવ્યા હતા। જો કે આ મામલે હજુ સુધી ખાનગી હોસ્પિટલ સામે કોઈ કાર્યવાહી ન થતા અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં સહારો લેવો પડ્યો છે, જેમાં હાઈકોર્ટે આ ઘટનાને ગંભીર ગણાવી છે। जिला कलेक्टर ने रिपोर्ट सौंपवा हुकम कर्यो छे। कोरोना काळ दरमियान तेमाए बीजी लहेर में रेमडेसिविर नी मांग मोटा प्रमाण में हती। दर्दीना परिवारजनों ने केटलाय प्रयासों पछी इंजेक्शन नसीब हता, परंतु केटलाय जिला अने शहेरों में तेना काळाबजारीना किस्साओ पण सामे आव्या हता। रेलवे द्वारा हवे उधना स्टेशन ना प्लेटफॉर्म नंबर 4 अने 5 ना भविष्यलक्षी आयोजन ना भाग रूपे उपयोग करवानो शुरू करी देवायो छे। प्लेटफॉर्म नंबर 4 अने 5 सहित नी अलग अलग सुविधानो रेलवे राज्यमंत्री दर्शना जरदोशे थोड़ा समय अगाउ ज लोकार्पण कर्यु हतु। नवा प्लेटफॉर्म बन्या बाद रेलवे द्वारा अहींथी ट्रेनो उपाड़वामां आवी रही छे। हाल उनाळानी सीजन चाली रही छे त्यारे रेलवे द्वारा अलग अलग गंतव्यो माटे समर स्पेशियल ट्रेनों दौड़ावाई रही है, जे पैकी उधना जंक्शन स्टेशन पर स्पेशियल ट्रेनों माटे आ महत्वनु स्टेशन बन्यु छे। चालू वर्षे ज रेलवे उधना थी ओरिजिनेट थती 4 स्पेशियल ट्रेन दौड़ावी रही है। गत वर्षे उधना थी फक्त उधना भागलपुर स्पेशियल ट्रेन ज दौड़ावाई रही थी, ज्यारे चालू वर्षे होड़ी पर उधना मंडगांव स्पेशियल ट्रेन दौड़ावामां आवी हती। चैत्र मास ने शनिवार अमास निमित्ते काले चांदोद करनाड़ी खाते सैकड़ों भाविको नर्मदा स्नान देव दर्शन अने विधि विधान अर्थे उमटिया। तेमज शनिवार अमास साथे खंडग्रास सूर्य ग्रहण हतु, परंतु भारत माते देखावानु न होवाथी गुजरात सहित परप्रांत माथी सैकड़ों श्रद्धालुओ वडोदरा जिल्लाना पुण्यकारी तीर्थधाम चांदोद करनाड़ी खाते उमटी पड़िया हता। चैत्र मास नी अमास साथे शनिवारनो संयोग रचायो होय तेम शनिवार पितृ अमास ने अनुलक्षी मोटी संख्या में श्रद्धाळुओए पवित्र त्रिवेणी स्नान लाभ लई पोताना तीर्थघोर पास नारायण बलि, नागबलि, पंचबलि, पितृतर्पण और पिंडदान जेवी विधि में जोड़ाया हता। अने पितृ मोक्ष की कामना करी हती। तो अमावस्याना दिवसे करनाड़ीना श्री कुबेर भंडारी महादेव दर्शन सविशेष महिमा होवाथी नियमित मास भरता शिव भक्त सहित भाविकों ने वहली सवार थी ज लांबी कतारों जामी हती। कुमारशाळा महुता अने कन्याशाळा महुता संयुक्त उपक्रमे शाळा स्थापना दिन की उजवणी करवामां आवी, जेमां नगरपालिका महुताना प्रमुख मिनाज बानू ब्लेक मलेक तेमज नगरपालिकाना सभ्य रूपेशभाई राठौर, पूर्वाचार्य भाईलाल भाई मिस्त्री, सीआरसी कोओर्डिनेटर शैलेशभाई तथा ग्राम गामना नागरिको, कुमार अने कन्याशाळाना बाळकोनी उपस्थितिमां कार्यक्रम करवामां आव्यो। आ कार्यक्रम में विविध सांस्कृतिक कार्यक्रमों आयोजन करवामां आव्यु हतुं। कुमारशाळाना आचार्य भगवानसिंह तथा कन्याशाळाना आचार्य धर्मिष्ठाबेन तेमज स्टाफ गण मित्रों हाजर रह्या हता। बगसरामा धोरण 5 माटे जवाहर नवोदय विद्यालयनी परीक्षा योजाई हती। बगसरामा मेघाणी हाईस्कूल में आ परीक्षानुं आयोजन करवामां आव्युं हतुं। आ परीक्षा में 23 ब्लॉक अने 230 विद्यार्थीए परीक्षा आपी, तेमज विद्यार्थीओमां परीक्षाने लई उत्साह जोवा मळ्यो हतो। तेमज धोरण 5 में आ परीक्षा आपी शकाय छे अने पास थनार विद्यार्थीओने धोरण 12 सुधी सरकारना खर्चे भणी शकाय छे। आ परीक्षा में पास थनारने नवोदय विद्यालय में निःशुल्क शिक्षण तेमज निःशुल्क होस्टेल कपड़ा तेमज अन्य सुविधाओ आपवामां आवे छे, जेमां सामान्य कुटुंबना विद्यार्थीओने आ शिक्षणथी तेमने तेमनुं भविष्य बनावानी तक मळे छे अने तेनी कारकिर्दी बने छे। पाटणमां स्थापना दिन की उजवणी निमित्ते साइकल यात्रा योजाई, तो सीमाजन कल्याण समिति पाटण अने पाटण राइडर साइक्लिंग क्लब द्वारा 62मां गुजरात स्थापना दिन निमित्ते एक साइक्लिंग राइडनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां कलेक्टर सुप्रीनसिंह गुलाटी, धारपुर मेडिकल कॉलेजना डॉक्टर मनीषभाई रामावत तेमज मेहसाणाना खेतीवाड़ी अधिकारी शैलेषभाई पटेल, पूर्व प्रदेश महामंत्री केसी पटेल, नगरसेवक मनोजभाई पटेल, रिलायंसना फाउंडेशन मुकेशभाई देसाई, पारसभाई ठक्कर, देवांगभाई सालवी तेमज डॉक्टर नीलेशभाई पटेल, सीमाचण कल्याण समितिना कार्यकर्ताओ, पाटण राइडर साइक्लिंग क्लबना सभ्यो तेमज साइकल राइडर साइक्लिंग करी अने उजवणी करवामां आवी। आ साइक्लिंग राइडमां कलेक्टर सुप्रीतसिंह गुलाटीए पण खूब ज उत्साहथी भाग लीधो हतो। रशिया युक्रेन युद्धनी प्रत्यक्ष परोक्ष सीधी असर मोरबी सिरामिक उद्योग पर जोवा मळी रही छे, जेना पगले एक तरफ बेसुमार भाव वधारा
ट्रांसपोर्ट रॉ मटीरियल सहित भाव वधारा वच्चे ताकीदनी स्थिति वच्चे सिरामिक उद्योग माटे मुख्य घटक गैस होय छे। तेमना गैस कंपनी द्वारा पर्याप्त मात्रा में गैस नहीं मळता सिरामिक एसोसिएशन अने उद्योगकारोए गैस कंपनी ने पोतानी रजूआत वच्चे उच्च कक्षाए रजूआतों ने पगले हाल पूरतो गैस आपवामां आवशे तेवी धरपत आपवामां आवी होवा अंगे माहिती आपता मोरबी सिरामिक एसोसिएशन प्रमुख मुकेश भाई कुंडारिया अने हरेश भाई जणाव्युं हतुं के उल्लेखनीय छे के सिरामिक उद्योगना हाल स्वरूप मुख्य घटक गैस फ्यूल होय ते न मळे तो समग्र उत्पादन प्रक्रिया खोरवाय जाय तेवी स्थितिमां कारखानाओ बंद करवा पड़े तेवी स्थिति अंगे सिरामिक उद्योग जगतमां चिंतानो माहोल सर्जायो। तेमज मोरबी सिरामिक उद्योगमां गुजरात गैस कंपनी द्वारा करार आधारित गैसमां ताकीदनी परिस्थितिमां गैस सप्लायमां छेल्ला केटलाक समयथी सिरामिक उद्योग मुश्केली अनुभवी रह्यो छे। जीवीके ईएमआरआई संचालित खिलखिलाट वाहन हवे पंचमहाल जिल्लाना मार्गो पर महिला चालक हंकारती जोवा मळशे। राज्यभरमां खिलखिलाट वाहनमां प्रथम महिला चालक तरीके मोरवा हड़फना संतरोड गामना वैशालीबेन गिंदवाणीनी पसंदगी थई छे। गोधरा सिविल हॉस्पिटल खाते वैशालीबेने पोताना मेंशा मुजबना व्यवसायनो शुभारंभ करता जाणनी लागणी व्यक्त करी हती। आ प्रसंगे गोधरा सिविल हॉस्पिटलना तबीबो अने विभागना अधिकारी 108 कर्मचारी उपस्थित रह्या हता। राज्य सरकारनी सगर्भा महिलाओ अने धात्री माताओ माटे सारवार दरमियान घरेथी हॉस्पिटल तेमज आरोग्य केन्द्र सुधी लावा लई जवानी निःशुल्क सेवा पूरी पाडवामां आवे छे। उल्लेखनीय छे के राज्य सरकारनी जीवीके ईएमआरआई संचालित खिलखिलाट वाहन द्वारा सगर्भा महिला अने धात्री माता माटे सारवार अर्थे घरेथी हॉस्पिटल तेमज आरोग्य केन्द्र सुधी लावा लई जवानी निःशुल्क सेवा पूरी पाडवामां आवे छे। तो फटाफट खबरोमां अत्यारे बस आटलुं ज। नमस्कार।